શ્રીકૃષ્ણ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્તસમુદ્ધારે વિસુરંતમ પરમ નમઃ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષદહનમ મસ્તકે રાજત. પ્રભુએ કેવી કૃપા કરી કે રામ જન્મભૂમિના એ સ્થાન પર 500 વર્ષના સુદીર્ઘ સંઘર્ષ પછી આપણી સામે આપણા જીવનકાલમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો છે. એને આપ સૌ જ્યાં જ્યાં હો ત્યાં એ પ્રસંગને અવશ્ય, હવે તો બધી ઘણી સુવિધાઓ છે, લાઈવ ટેલિકાસ્ટ પણ હશે તો પોતપોતાના ઘરેથી પણ એ લાઈવ ટેલિકાસ્ટને અવશ્ય નિહાળજો. આપણે એ દિવસે રામનવમી વ્રત આપણા ઘરે ઉજવણી પણ કરવી જોઈએ. તો એ દિવસે રામચંદ્રજીના પદનું ગાન કરીએ, પ્રભુની સન્મુખ પણ કરીએ અને સત્સંગરૂપે પણ કરીએ, રામનવમીના કીર્તનોનું ગાન કરીએ, આપણા ઘરમાં પણ ધ્વજા પતાકા કરીને, સુંદર રંગોળી કરીને, દીપ પ્રાકટ્ય કરીને અને આ દિવસની ઉજવણી કરીએ. આજે સંપૂર્ણ ભારત વર્ષમાં એ ઉજવણી થઈ રહી છે. આપણે તો આપણા વૈષ્ણવ છીએ, કૃષ્ણ ભક્ત છીએ, આપણા માટે તો રામચંદ્રજી એ કૃષ્ણ વત છે એવું કહેવામાં આવ્યું છે આપણી પરંપરામાં. તો આપણે તો એ ઉજવણી માટે હંમેશા આગળ રહેવું જોઈએ. તો આપણે ઘરે ઘરે આ ઉજવણી થાય, આપ સૌ પોતાના ઘરે જઈને એ ઉજવણી કરજો, પોતપોતાના ગામમાં એ ઉજવણી કરજો, આપણી પ્રત્યેક સંસ્થામાં આ ઉજવણી કરવામાં આવશે. આપણી પુષ્ટિ સંસ્કાર સ્કૂલ, શ્રી વલ્લભ ગૌશાલા હવેલી અને આપણા ગોખલેજીના બેઠકજી, સર્વત્ર શ્રી મહાપ્રભુજીના બેઠકજી, મોરબીમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી, સર્વત્ર આ દિવસે દીપ પ્રાકટ્ય, રંગોળી, ભગવદ્ ગુણાનુવાદ યથાસંભવ બધી જગ્યાએ કરીને અને આપણે આ ઉજવણી કરીશું. તો આપ સૌ એ ઉત્સાહપૂર્વક એ દિવસને ઉજવો અને હું જઈશ અને મારા અનુભવ હશે એ હું આવીશ ત્યારે આપ સૌ સાથે શેર કરીશ. કંઈક વિલક્ષણ અનુભૂતિ તે સમયે અવશ્ય થશે. તો અયોધ્યા, શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ, ત્યાંનો એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણા સૌ માટે પરમ સૌભાગ્યનો દિવસ છે એને એ ઉત્સાહથી આપણે સૌ માણીએ એવી શુભકામના શ્રી વલ્લભાધીશ કી જય.